બ્રાહ્મણ સમાજ અને હિન્દુ ધર્મ વિરોધી ફિલ્મ આર્ટિકલ પંદર આગામી અઠયાવીસ મી જૂનના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે ત્યારે બ્રાહ્મણ સમાજ દ્વારા ફિલ્મમાં દર્શાવેલા ખોટા અને બ્રાહ્મણ સમાજને અપમાનિત કરવાના તેમજ હિન્દુ ધર્મના બે સમાજને અંદર લડવાના દૃશ્યને લઈ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે ડભોઈ તાલુકાના સમગ્ર બ્રાહ્મણ આગેવાનોએ આજે સેવા સદન ખાતે એકત્ર થઈ આવી સમાજ વિદ્રોહો ઉભો કરે તેવી ફિલ્મને સિનેમાઘરોમાં આવતી અટકાવવા માટે નાયબ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું જૂન ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના કટરા સાદગંજ ગામના બે બાળકીઓ પર ગેંગ ના બ્રાહ્મણ સમાજ દ્વારા દલિત કરી અત્યાચાર ગુજાર્યો હોવાનું બતાવવામાં આવ્યું છે જ્યારે વાસ્તવિક ઘટના પીડિત દલિત નહીં પણ મોઈ જાતિની હતી અને આરોપી જે સાબિત થયા તે બ્રાહ્મણ નહીં પણ યાદવ કુળના છે જેમાં સંવિધાન મુજબ પીડિત પક્ષ અને આરોપી બંને બક્ષીપંચ સમુદાયના હતા આ સમગ્ર વાસ્તવિકતાને બદલે પીડિત પક્ષ દલિત અને આરોપી બ્રાહ્મણ બતાવી સમાજને ગેરમાર્ગે દોરતી આવી ફિલ્મ ઉપર પ્રતિબંધ સતીષ પુરોહિત દત્તાભાઈ પુરોહિત દીક્ષિત દવે દીપક ડોક્ટર જીમિત ઠાકર સહિતના મોટી સંખ્યામાં બ્રાહ્મણોએ આ ફિલ્મનો વિરોધ કરી નાયબ મામલેદાર કચેરી ખાતે ચીટનીસ આર આર રાઠવાની આવેદનપત્ર આપી સમાજને ગેરમાર્ગે દોરે તેવી ફિલ્મને સિનેમાઘરોમાં અટકાવવાની માંગ કરી હતી મે બે હજાર ચૌદના ઉત્તર પ્રદેશમાં બદાયુ જિલ્લાના કટરા સરદારગંજમાં દલિત કન્યાઓ ઉપર બ્રાહ્મણ દ્વારા ગેંગરેપની ઘટનાનું જે ફિલ્મ આવી રહ્યું છે એ જે ફિલ્મનું નામ છે આર્ટિકલ ફિફ્ટીન હકીકતમાં એની વાસ્તવિકતા અને ફિલ્મ બંને બહુ અલગ છે તો બ્રાહ્મણ સમાજને આ રીતના ખોટી રીતના સમાજમાં પ્રસ્થાપિત કરવા માટેની જે ફિલ્મ આવી રહી છે એને અટકાવવા માટે અમે બ્રાહ્મણ સમાજ આજે અહીંયા

એના પ્રત્યાઘાતમાં અમે સખત વિરોધ કરીશું જે ફિલ્મમાં થિયેટરમાં કદાચ ફિલ્મ રિલીઝ થાય તો ત્યાં જઈને પણ અમારે કદાચ વિરોધ કરવો પડે સરકાર સામે પણ વિરોધ કરવો પડે એવી પરિસ્થિતિ નિર્માણ ન થાય જોશીનો રિપોર્ટ